अमृतम तु विद्या निरंजन स्कूल स्टैंडर्ड 11th कॉमर्स सब्जेक्ट अकाउंट पार्ट 1 चैप्टर नंबर 4 आमनोन एटले के जर्नल। ओके विद्यार्थी मित्रों, लेक्चर की शुरुआत प्रार्थना थी करिए। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार Thou art the mighty and powerful। हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। चाहिए तो निरंजन स्कूल एंड मनोज सर प्रेजेंट्स A unique way to learn account। नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11th कॉमर्स सब्जेक्ट एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154 એટલે કે નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 9 ક્રિએટેડ બાય પરમાર મનોજ। ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 આમ નોંધ એટલે કે જર્નલ એમાં આજે આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પેજ નંબર 103 ઉપર છે વિદ્યાર્થી મિત્રો, બેંકના વ્યવહારો। લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બેંકના વ્યવહારોની થિયરી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, હવે એના વ્યવહારોનો એક દાખલો લઈએ છીએ। નીચેના વ્યવહારોની કૃષ્ણની આમ નોંધ લખો, તો કૃષ્ણના ચોપડે આમ નોંધ લખવાની છે, ક્રિષ્ણા જેવું વચાય છે પણ નીચે ન છે, ક્રિષ્ણા લખવામાં ફેર છે આમાં। 2014 માર્ચ 1 રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, બેંકમાં ભર્યા રોકડ જાય, જાય એટલે જમા, બેંકમાં પૈસા આવે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। 5મી તારીખ શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000 ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો, બેંકમાં ભર્યો એટલે બેંકમાં પૈસા આવ્યા, બેંક ખાતે ઉધાર તે શ્રી હરિ ખાતે જમા, કારણ કે શ્રી હરિ આપનાર થયો છે। 6 તારીખ રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે રૂપિયા 2,000 ચેક મળ્યો, એ બેંકમાં જ ભર્યો હોય એમ જ સમજીને નોંધ કરવાની, બેંક ખાતે ઉધાર તે રમણલાલ ખાતે જમા, 5માની જેમ જ થશે આમ નોંધ। પછી 10 તારીખ રૂપાલીને વેચેલ માલ રૂપિયા 14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો, અડધી રકમ એટલે 7,000 થાય, અડધા 14,000 તો બેંક ખાતે ઉધાર 7,000, રૂપાલી ખાતે ઉધાર 7,000, તે વેચાણ ખાતે જમા 14,000, કારણ કે રૂપાલી આપણી દેવાદાર થઈ એટલે એના ખાતે ઉધાર કરવો પડે। 12 તારીખ દીપકલામાંથી રૂપિયા 10,000 માલ ખરીદી, અડધી રકમ ચેકથી ચૂકવી, તો દીપકલામાંથી 10,000 માલ ખરીદ્યો, અડધી રકમ ચેકથી ચૂકવી છે એટલે અડધી રકમ ચૂકવવાની બાકી છે, ખરીદ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે જમા 5,000, તે દીપકલા ખાતે જમા 5,000। 15 તારીખ ઘર ખર્ચ માટે રૂપિયા 400 અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા, તો ઘર ખર્ચ માટે કેટલા 400 એટલે ઉપાડ કહેવાય, ઓફિસ ખર્ચ માટે 800। હવે જો ઓફિસ ખર્ચ હજી કર્યો નથી, ઉપાડ્યા છે એટલે રોકડા ધંધામાં આવશે, બેંકમાંથી જશે, એટલે ઉપાડ ખાતે ઉધાર 400, રોકડ ખાતે ઉધાર 800, તે બેંક ખાતે જમા 1200 રૂપિયા, આ રીતની નોંધ થશે। 18 તારીખ જીવન વીમા પ્રીમિયમના 300 ને આજ્ઞા વીમાનું પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું, એટલે બેંકમાંથી જાય, જાય તો જમા, જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચ છે એટલે એને ઉપાડ કહેશું, ઉપાડ ખાતે ઉધાર 300, આજ્ઞા વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, તે બેંક ખાતે જમા 750, આ રીતની નોંધ થશે। પછી 20 તારીખ બેંકે રૂપિયા 25,000 ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, હજી વિદ્યાર્થી મિત્રો મંજૂર જ કર્યો છે, મળ્યો નથી એટલે બિન આર્થિક વ્યવહાર થશે। 25 તારીખ બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું છે તથા
બેંક ચાર્જિસના 100 ઉધારેલ છે, તો બે અલગ અલગ એન્ટ્રી થશે. બેંક વ્યાજ આપણી આવક કહેવાય, આપણે જમા કરી દેવાનું, પણ બેંક ખાતે ઉધાર કરવાનું, કારણ કે પૈસા આવશે, સિલક વધશે, બેંકમાં પૈસા આવે તો ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર 250, તે બેંક વ્યાજ ખાતે 250. હવે બેંક ચાર્જિસ ઉધાર્યું એટલે ખર્ચ થયો. બેંક ચાર્જિસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, કારણ કે એક બેંક ઉધાર થશે ને એકમાં બેંક જમા થશે, એટલે સંયુક્ત આમ નોંધ ન થાય, બે અલગ અલગ કરવી પડે. 31 તારીખ માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 5000 ચેક ધંધામાંથી આપ્યો તો એ ઉપાડ કહેવાશે. ઉપાડ ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે જમા 5000. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આમનોંધ થશે. ચાલો જોઈએ વારા પરથી કૃષ્ણની આમનોંધ. 2014 માર્ચ 1, બેંક ખાતે ઉધાર 20000, તે રોકડ ખાતે જમા 20000. બાબતજે બેંકમાં રોકડ ભરી ખાતું ખોલાવ્યું તેના. 5 તારીખ જોવો, શ્રી હરિ પાસેથી 5000 ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો, તો બેંક ખાતે ઉધાર 5000, તે શ્રીહરિ ખાતે જમા 5000. બાબત જે શ્રીહરિ પાસેથી ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો તેના. 6 તારીખ સેમ જ થશે, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2000 ચેક મળ્યો, તો બેંક ખાતે ઉધાર 2000, તે રમણલાલ ખાતે જમા 2000. બાબત જે લેણા પેટે ચેક મળ્યો તેના. ત્યાર પછી 10, રૂપાલીને વેચેલ માલ રૂપિયા 14000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો, તો અડધી રકમનો ચેક મળ્યો બેંકમાં ભર્યો, બેંક ખાતે ઉધાર 7000, રૂપાલી ખાતે ઉધાર 7000, તે વેચાણ ખાતે જમા 14000. બાબત જે રૂપિયા 14000 માલ વેચતા અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો તેના. ત્યાર પછી 12 તારીખ ખરીદ ખાતે ઉધાર 10000, તે બેંક ખાતે, તે દીપકલા ખાતે રૂપિયા 10000 માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી તેના. દીપકલામાંથી જો 10000 માલ લીધો તો અડધી રકમ ચૂકવેલી હતી. 15 તારીખ ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. તો જો 15, ઉપાડ ખાતે ઉધાર 400 ઘર ખર્ચના, રોકડ ખાતે ઉધાર 800 એ ઓફિસ ખર્ચના, તે બેંક ખાતે 1200 બાજે ઘર ખર્ચ ને ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોકડ શું કામ એને આવ્યું? તો કે ઓફિસ ખર્ચ હજી કર્યો નથી, ધંધાનો જ ખર્ચ છે, પણ હજી તો ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, એટલા માટે રોકડ ધંધામાં આવી કહેવાય, એટલે રોકડ ખાતે ઉધાર કરેલું છે. 18 તારીખ જીવન વીમા પ્રીમિયમના 300 ને આગના વીમાનું પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. ઉપાડ ખાતે ઉધાર 300, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, તે બેંક ખાતે જમા 750. બાજે જીવન વીમા ને આગના વીમાનું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. 20 તારીખ બેંકે રૂપિયા 25000 ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, હજી મંજૂર જ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, એટલે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. 25 તારીખ બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું છે અને બેંક ચાર્જિસના રૂપિયા 100 ઉધારેલ છે. તો જોવો 25ની બે એન્ટ્રી, બેંક ખાતે ઉધાર 250, તે બેંક વ્યાજ ખાતે જમા 250. બાબત જે બેંકે વ્યાજ જમા કર્યું તેના. પછી બેંક ચાર્જિસ ખાતે ઉધાર 100, તે બેંક ખાતે જમા 100. બાબત જે બેંકે ઉધારેલ બેંક ચાર્જિસના નોંધ્યા તેના. ત્યાર પછી 31 તારીખ માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 5000 ચેક ધંધામાંથી આપ્યો. તો જો ઉપાડ ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે જમા 5000. બાજે પુત્રના વિદેશ પ્રવાસ માટે ચેક આપ્યો તેના. કુલ સરવાળો 58300 થશે. તો કુલ સરવાળો 58300 એમ આપણે કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટોટલ કરી નાખવાનો, વ્યવસ્થિત દાખલો તમારી ફેરબુકમાં લખી લેવાનો રહેશે. નોંધ અહીં અમે આપી છે, લખવાની નથી. ચલો જોઈએ સમજૂતી.
માર્ચ છ ચેકનો પ્રકાર કયો નથી એટલે બેંકમાં જ ભર્યો હશે એમ માનીને બેંક ખાતે જ ઉધારેલ છે, એ કંઈ લખવાનું નથી. પંદરમું, ઘરખર્ચ માટે ઉપાડેલ રકમ ઉપાડ ખાતે ઉધારાશે, જ્યારે ઓફિસ ખર્ચ માટે રકમ ઉપાડતા ધંધામાં રોકડ સ્ટીલક વધે છે, જે રોકડ ખાતે ઉધારાશે. ઓફિસ ખર્ચ હજી થયો નથી, ઓફિસ ખર્ચ ચૂકવવા બેંકમાંથી રોકડા ઉપાડા છે. એટલે વીસમું, બિન આર્થિક વ્યવહાર છે, નોંધ નહીં થાય, જે આપણે લખ્યું છે. પચીસમું, બેંક વ્યાજી ધંધા માટે આવક છે એટલે બેંક વ્યાજ ખાતે જમા થાય, ને બેંક ચાર્જીસ એ ધંધા માટે ખર્ચ છે એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધારાશે. બરાબર છે, આ સમજૂતી છે, એ લખવાની જરૂર નથી તમારે, સમજૂતી માટે છે, એક્ઝામમાં લખવાની હોતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવો જ એક દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે, ઉદાહરણ નંબર છ પેજ નંબર 70 ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, બેંકના વ્યવહારોની થિયરી પૂરી થાય પછી નીચે એ ઉદાહરણ નંબર છ તમારે હોમવર્કમાં કરવાનું છે. પહેલાં સ્વાધ્યાયનો દાખલો આવડવા લખી લેજો વ્યવસ્થિત, પછી આ ઉદાહરણ નંબર છ બરાબર તમારે જાતે કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીઝ વિડીયો.